ચલો ગઈકાલે હવે તમને સમજાવ્યું તો કે આ ચેપ્ટરમાં શું શું અગત્યનું છે આપણે ચેપ્ટરની અંદર શું શું અગત્યનું છે સૌથી પહેલા તો મેં તમને સમજાવ્યું કે અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત એટલે શું અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત એટલે શું તો કે અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત એટલે કે જેટલા પણ તત્વો છે એ બધા જ તત્વોને વ્યવસ્થિત રૂપે ગોઠવવા એટલે કે ગોઠવવા એટલે કઈ રીતે જે તત્વો છે એ તત્વોના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો હંમેશા કેવા આવે સરખા એ બધા માટે આ જુદા જુદા રાસાયણિક વૈજ્ઞાનિકોએ પ્રયત્નો કર્યા અને એ પ્રયત્નોના ફળ સ્વરૂપે અત્યારે આપણી પાસે આધુનિક આવક છે જે તમે પાના નંબર ઉપર જોઈ શકશો પાના નંબર 86 ઉપર છે ને બરાબર જે આધુનિક આવર્ત કોષ્ટક અત્યારે જે આપે આ આધુનિક આવર્ત કોષ્ટક જો સમજાય જાય તો દરેક તત્વના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો ક્યારે ગોખવાની જરૂર પડે રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો ક્યારે પણ ગોખવાની જરૂર પડે નહીં બરાબર તો આ રાસાયણિક હવે આધુનિક આવર્ત કોષ્ટક છે આધુનિક આવર્ત કોષ્ટકને તૈયાર કરવામાં જે જે વૈજ્ઞાનિકોનો ફાળો હતો એ વૈજ્ઞાનિકોમાં સૌથી પહેલો વૈજ્ઞાનિક છે પછી આ ત્રણ વૈજ્ઞાનિકોએ આધુનિક આવર્ત કોષ્ટક તૈયાર કરવામાં ફાળો મૂકે પણ આધુનિક આવર્ત કોષ્ટક તૈયાર કરવામાં બધા વૈજ્ઞાનિકોએ જે પોતાનો ફાળો આપ્યો હતો એ ફાળાની અંદર જે એણે આવર્ત કોષ્ટકો ગોઠવવાની શરૂઆત કરી એ આવર્ત કોષ્ટકના આધારે આખું આધુનિક આવર્ત કોષ્ટક તૈયાર બરાબર હવે આપણે પહેલો માળ ચડવો છે તો પહેલો માળ ચડવા માટે શું કરવું પડે કે પહેલા માળ ઉપર જવું છે તો શું કરવું પગથિયા ચડવા પડે પગથિયા ચડવા માટે પગ તો ઉપાડી દીધું પગ તો ઉપાડી દીધો પછી શું પહેલું પગથિયું ચડવું શું પણ પહેલું પગથિયું ન હોય તો કઈ પહેલા વાળ ઉપર જઈ શકાશે નહીં તો અહીંયા પહેલું પગથિયું કોણે મૂક્યું પછી એમ કે સાહેબ બીજું પહેલું પગથિયું તો ચડી ગયા હવે શું બીજું પગથિયું છે નહીં તો ઉપલા માળે જઈ શકાય નહીં ગોઠવ્યા એમાં શું શું ભૂલો આવી હવે માનો કે પગથિયું બનાવ્યું છે એક ઈટ ઉપર ને બીજી ઈટ નીચે તો પગ મૂકતા કઈ આવે નહીં તો શું થાય કાં તો પડી જવાય કાં તો પગ મચવાય બરોબર પણ એને વ્યવસ્થિત રીતે ગોઠવ્યા પછી હજી વ્યવસ્થિત ગોઠવ્યા જ નથી ઈંટ એક ટુકડો ઊંચો હોય બીજી ઈંટ નાની હોય નીચે હોય તો પગ મૂકતા ફાવે નહીં તો શું કે પગથિયા ઉપર પગ મૂકવા વાળો એમ તો કે આ બરાબર નથી આને હલકું ગોઠવું વ્યવસ્થિત તો શું થાય એની ભૂલો થઈ એ શું થાય એની ભૂલો તો ડોબરેનરે જે કંઈ પણ પદ્ધતિ અપનાવી તત્વોને ગોઠવવા એ ગોઠવવા માટે જે તત્વોની પદ્ધતિ અપનાવી છે એ પદ્ધતિમાં કેટલાક સુધારા જરૂરી છે એવું ત્યારબાદના રસાયણ શાસ્ત્રીઓએ એના વિશે વિચાર તો આખી પ્રોસેસ જે આપણે પગથિયાની જોઈ એ પ્રોસેસ આખી અહીંયા ચાલે છે ભાઈ આગળ કોણે બનાવ્યું શું બનાવ્યું એમાં ભૂલ શું હતી એની મર્યાદાઓ શું હતી કે મર્યાદા એની એટલી જ હતી કે 5 ઈંટો ગોઠવી શકે પછી બધા ન ગોઠવી શકે કેટલી ઈંટો ગોઠવી શકે 5 વધારે ન ગોઠવી તો અહીંયા ડોબરેનરે કે મેન્ડેલિફે કે પછી ન્યુરેન્ડે જે બધા નિયમો રજૂ કર્યા એ અમુક તત્વો સુધી લાગુ પડતા હતા અમુક તત્વો સુધી લાગુ પડતા નહોતા તો આવી દરેકની કેટલીક મર્યાદાઓ અને દરેકની કેટલીક ખામીઓ પણ બરોબર પગથિયું બનાવવું છે બે ઈંટ આડી ગોઠવે બે ઈંટ ઊભી ગોઠવે તો પગથિયું વ્યવસ્થિત બને કોઈ પડે તો બધી ઈંટો જેમ તેમ આડી એવી ગોઠવે તો પગ ક્યાં મૂકવું પગ વ્યવસ્થિત મૂકવાની જગ્યા તો હોવી જોઈએ તો શું થાય આપણે બીજા પગથિયા ઉપર ચડી શકીએ
પણ પેલા પગે કેવો પડે પગ મૂકવા ગયા હોય ઈટ ઈટ આમ ત્રાસી હોય ને પગ મૂક્યો તો ઈટ લબડી લબડી ગઈ તો આપણે પડી જાય બરાબર તો અહીંયા જે કંઈ પણ રસાયણ શાસ્ત્રીઓએ આખી પદ્ધતિ વિચારી છે આખી પદ્ધતિની અંદર કયા કયા ફેરફારો જરૂરી છે એણે જે રચના કરી છે રચના કયા નિયમને આધારે કરી છે કેવી રીતે એણે ગોઠવણ કરી છે એ ગોઠવણ કર્યા પછી એ જે નિયમ એણે બનાવ્યો એ નિયમ ક્યાં સુધી લાગુ પડે છે ક્યાં સુધી લાગુ પડે છે એ નિયમમાં કયા કયા સુધારા છે આ જ વસ્તુ આખા પાઠની અંદર છે બીજું આમાં કોઈ વસ્તુ નથી બરાબર સૌથી પહેલું આટલી વસ્તુ ધ્યાનમાં રાખો કે સૌથી પહેલું એ રસાયણ શાસ્ત્રીઓએ જે તત્વોને જે નિયમના આધારે ગોઠવણ કરી છે એ નિયમ બરાબર કેવી રીતે તત્વોની ગોઠવણી કરી છે એ ગોઠવણ બીજું એ ગોઠવણ ક્યાં સુધી લાગુ પડે છે ક્યાં સુધી ક્યાંથી લાગુ પડતી નથી અને એ જે નિયમ લાગુ કર્યો છે એ નિયમની અંદર કયા કયા સુધારા જરૂરી છે અથવા તો એની કઈ કઈ એની મર્યાદાઓ છે આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખો યાદ રહી ગઈ કે ફરી એક વખત કહું રસાયણ શાસ્ત્રીઓએ તત્વોને ગોઠવવા માટે અપનાવેલો નિયમ સૌથી પહેલું શું એનો નિયમ પછી બીજો મુદ્દો એનો આ નિયમ કેટલા તત્વો સુધી લાગુ કરી શકાય અથવા ક્યાં સુધી લાગુ કરી શકાય પછી એની નિયમની મર્યાદા નિયમની મર્યાદા અને એની પહેલા તત્વોની તત્વોની ગોઠવણી કરી ગોઠવણી પ્રમાણે એણે શું કર્યું નિયમ લાગુ કર્યો એ નિયમના આધારે ક્યાં સુધી આ નિયમ લાગુ પડે છે એટલે કે કેટલા તત્વો સુધી આ નિયમ લાગુ પડે છે અને એ નિયમની મર્યાદા શું અથવા તો એમાં કયા સુધારાઓ જરૂરી છે બરાબર તો સૌથી પહેલા જોયું કે તત્વોના વર્ગીકરણના પ્રારંભિક પ્રયત્નો ચોપડી ધ્યાન રાખજો બરાબર અને પેન્સિલ હાથમાં રાખજો જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં અંડરલાઈન કરાવજો આટલી વસ્તુ સમજાય ગઈ બધાને તો આખો પાઠ સમજવામાં ક્યાંય તમને મુશ્કેલી પડશે નહીં બરાબર ચલો આપણે શીખી ગયા છીએ કે જુદી જુદી વસ્તુ અથવા તો સજીવોને તેમના ગુણધર્મોને આધારે આપણે વર્ગીકૃત કરીએ છીએ અન્ય પરિસ્થિતિઓમાં પણ આપણે કેટલાક ગુણધર્મોને આધારિત વ્યવસ્થાના ઉદાહરણો જોવા મળે છે જેમ કે દુકાનમાં સાબુને એક સાથે એક જ જગ્યાએ રાખવામાં આવે છે જ્યારે બિસ્કિટને પણ બધા બિસ્કિટોને એક સાથે એક જ જગ્યાએ રાખવામાં આવે બરાબર આ શું થયું વર્ગીકરણ શું થયું વર્ગીકરણ કઈ સાબુ એક જગ્યાએ બિસ્કિટ એક જગ્યાએ પણ સાબુની અંદર પણ પાછા ભાગ પડે ને કયા નાવાનો સાબુ કપડાં ધોવાનો સાબુ તો એના પાછળ પણ વિભાગ અલગ અલગ હોય તો આ શું થયું એક પ્રકારનું વર્ગીકરણ તો અહીંયા પણ આપણે કોનું વર્ગીકરણ કરવાનું છે તત્વ એ તત્વોનું વર્ગીકરણ શાના આધારે કરવાનું એના ગુણધર્મ શાના આધારે એના ગુણધર્મ સાબુનો ગુણધર્મ શું બિસ્કિટનો ગુણધર્મ બિસ્કિટનો ગુણધર્મ ખાવાનો અથવા તો આપણને ખાસ જોઈએ તો અથવા તો આપણને આમાંથી શું મળે છે એનર્જી મળે છે શક્તિ મળે છે અને સાબુનો ગુણધર્મ ધોવા પછી શરીર ધોવાનું હોય કે કપડાં ધોવાના તો એનો ગુણધર્મ છે તો એવી રીતે પણ અહીંયા તત્વોને શું કરવાના છે એના ગુણધર્મોને આધારે એનું શું કરવાનું છે ચલો આગળ સાબુમાં પણ નાવાના સાબુને અને કપડાં ધોવાના સાબુને અલગ રાખવામાં આવે છે આ જ રીતે વૈજ્ઞાનિકોએ પણ તત્વોને તેમના ગુણધર્મોને આધારે વર્ગીકૃત કરવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા અને અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત ક્રમિક ગોઠવણીઓ મેળવી તત્વોના વર્ગીકરણ માટે સૌ પ્રથમ પ્રયત્નના પરિણામ સ્વરૂપે જાણીતા તત્વોને ધાતુઓ અને અધાતુઓના જૂથમાં વહેંચવામાં આવે ત્યારબાદ જેમ જેમ તત્વો અને તેના ગુણધર્મો વિશે આપણું જ્ઞાન વધતું ગયું તેમ તેમ વર્ગીકરણ માટેના પણ પ્રયત્નો થતા ગયા એટલે સૌ પ્રથમ ધાતુઓને કયા ગુણધર્મોને આધારે વર્ગીકરણ કર્યું સૌ પ્રથમ તત્વોને તેમના કયા ગુણધર્મોને આધારે વર્ગીકરણ કર્યું
ધાતુઓને અધાતુ અંડરલાઈન કરો. પ્રવિષામાં એક માર્કનો પ્રશ્ન પૂછે કે સૌપ્રથમ તત્વોનું વર્ગીકરણ કયા ગુણધર્મને આધારે કરવામાં આવ્યું? તો ધાતુઓ અને અધાતુઓના ગુણધર્મને આધારે વર્ગીકરણ કર્યું. ચલો સૌપ્રથમ ડોબરે નરમી ત્રિપુટી નોંધ્યો. ડોબરે નરમી ત્રિપુટી પ્રયાસ કર્યો અને તેને ત્રણ તત્વો ધરાવતા કેટલાક જૂથો ઓળખી બતાવ્યા. પહેલી લીટી અંડરલાઈન કરો. 1817 માં ના વર્ષમાં કયો વૈજ્ઞાનિક? જર્મન રસાયણશાસ્ત્રી જ્હોન વુલ્ફગેંગ. તત્વોને કેવી રીતે ગોઠવ્યા? ત્રણ ત્રણ તત્વોની શું બનાવી એને? ત્રિપુટીનું એક જૂથ બનાવ્યું. ત્રણ તત્વોની ત્રિપુટીનું જૂથ બનાવ્યું અને આ જૂથને એને ત્રિપુટી નામ આપ્યું. ડોબરેનરે દર્શાવ્યું કે ત્રિપુટીમાં ત્રણ તત્વો તેમના પરમાણવીય દળના ચડતા ક્રમમાં. ધ્યાન અંડરલાઈન કરો. ત્રિપુટી અને ત્રિપુટીને કેવી રીતે ગોઠવ્યા? તેમના તત્વોના પરમાણવીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા અને ગોઠવવામાં આવે ત્યારે મધ્યમાં રહેલા તત્વોનો પરમાણવીય દળ અન્ય બે તત્વોના પરમાણ્વીય દળના લગભગ સરેરાશ છે. સમજાણું? શું કર્યું એને? પહેલા ત્રણ તત્વોનું એક જૂથ, આ જૂથને શું નામ આપ્યું? આ ત્રિપુટીમાં તેને કેવી રીતે ગોઠવણ કરી? સૌથી પહેલા શું કર્યું? ગોઠવણી કરીને ગોઠવણી કરવામાં કેટલા તત્વો લીધા? એ ત્રણ તત્વોને શું કીધું? બરોબર. એ ત્રિપુટીમાં આને નિયમ આવ્યો. કયો નિયમ? તત્વના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં. કેવા? બરોબર ને? એમ જ છે ને? અને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે બે તત્વોના પરમાણ્વીય દળની સરેરાશ એ મધ્યમાં રહેલા તત્વના પરમાણ્વીય દળ જેટલું અથવા તો એના જેટલું આવે. ખ્યાલ આવ્યો? ઉદાહરણ આપણે સમજીએ. નો ખ્યાલ આવ્યો તો કાંઈ નહીં. ચલો, સૌથી પહેલું તત્વ છે એન, પછી પી, પછી એસ છે ને? એસ. બરાબર. હવે એ તત્વનો પરમાણ્વીય દળ કેટલું? 14. પછી કિલો 31. એસ 74.9. ચાલો, હવે આ પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં છે. પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં એટલે નિયમ આપણો સાબિત થઈ ગયો કે પરમાણ્વીય ત્રણ, ડોબરેનરે ત્રણ તત્વોનું એક જૂથ બનાવ્યું. આ જૂથને શું નામ આપ્યું? ત્રિપુટી નામ આપ્યું. ત્રિપુટી નામ આપ્યું પછી એને નિયમ બનાવ્યો. નિયમ બનાવ્યો શું? કે પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવો. આ ગોઠવવામાં આવે ત્યારે પહેલો અને ત્રીજો તત્વ, પહેલા અને ત્રીજા તત્વના પરમાણુ દળની સરેરાશ. પરમાણુ દળની સરેરાશ એટલે પહેલા તત્વનો પરમાણુ દળ કેટલું? 14. બીજા ત્રીજા તત્વનું પરમાણુ દળ 74.9. આ બે નો સરવાળો કેટલો થયો? આને ભાગ્યા બે. આને ભાગ્યા બે કેટલા થયો? પેલા થાય બોલો.
31 આવે છે 29 આવે છે ને 31 ની નજીક થયું ને બરાબર જો શબ્દ વાપરો છે ત્યાં પહેલી લીટીમાં તમે જો કે મધ્યમાં રહેલા તત્વનું પરમાણ્વીય દળ એ અન્ય બે તત્વોના પરમાણ્વીય દળના સરેરાશ મૂલ્યના લગભગ નજીક છે પૂરેપૂરું ચોક્કસ નહીં લગભગ નજીક જેટલું રહે છે તો બાકીના બેમાં પણ ચકાસણી તમે કરી જોશો બરાબર એ ઘરે જઈને કામ કરવાનું ખ્યાલ આવી ગયો આ નિયમમાં કોનો નિયમ ક્યારે કઈ સાલમાં કયા દેશનો વૈજ્ઞાનિક આખું નામ તત્વોને કેવી રીતે ગોઠવ્યા ત્રણના જૂથ બનાવ્યા એ જૂથને શું નામ આપ્યું આ ત્રિપુટી માટે એને કયો નિયમ લાગુ કર્યો તત્વના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા ત્યારે મધ્યમાં રહેલા તત્વનું પરમાણ્વીય દળ અન્ય બે તત્વના પરમાણ્વીય દળના સરેરાશ લગભગ જેટલું હતું બરાબર આ થયું ડોબરેનરે ગોઠવેલી કોષ્ટક રચના બરાબર ઉદાહરણ તરીકે લિથિયમ અને સોડિયમ અને પોટેશિયમ ધરાવતી ત્રિપુટી લો તો કે જેનું પરમાણ્વીય દળ 6.9 23.0 અને 39.0 હતું જેમાં લિથિયમ અને પોટેશિયમના પરમાણ્વીય દળની સરેરાશ એ સોડિયમના પરમાણ્વીય દળની તુલનામાં એની નજીકમાં હતી નીચેના કોષ્ટકમાં પણ ત્રણ તત્વોના કેટલાક જૂથો આપેલા છે અને આ તત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ઉપરથી નીચે તરફ ગોઠવવામાં આવ્યા છે બરાબર જે આપણે જોયું કે પહેલા બે તત્વોનું બીજા અને ત્રીજા તત્વોનું પરમાણ્વીય દળની સરેરાશ પણ જેટલી હતી મધ્યમાં રહેલા તત્વ જેટલી સમૂહ બી અને સી બી તથા સી ડોબરેનરે ત્રિપુટી બનાવે છે ડોબરેનરે તે સમયે જાણીતા તત્વોમાં માત્ર ત્રણ ત્રિપુટીઓ જાણી શક્યા હતા તેથી ત્રિપુટીઓમાં વર્ગીકૃત કરવાની આ પદ્ધતિ એણે સફળ રહી નહીં આ એની મર્યાદા શું હતી એની મર્યાદા કે એણે ત્રિપુટી બનાવી પણ બી અને સી જૂથ છે એ બી અને સી જૂથમાં આ ત્રિપુટી પ્રમાણે નિયમ કામ કરે છે બનાવે છે પરંતુ તે સમયે જાણીતા તત્વોમાંથી માત્ર ત્રણ જ ત્રિપુટીઓ જાણી શક્યા હતા બીજી વધારે ત્રિપુટી જાણી શક્યા નહોતા કે માત્ર આવી ત્રણ જ ત્રિપુટી બનાવી આ એની મર્યાદા એની મર્યાદા શું હતી કે ત્રણ જ ત્રિપુટી બનાવી તત્વો તો ઘણા બધા હતા એ સમયમાં લગભગ 36 જેટલા તત્વો જાણીતા પણ એમાંથી કેટલી ત્રિપુટી બનાવી ત્રણ તો ત્રણ ત્રિપુટીમાં કેટલા તત્વોનો સમાવેશ થયો 9 તત્વો તો બાકીના તત્વો માટે આ નિયમ લાગુ થઈ શક્યો નહીં પરિણામે ડોબરેનરે જે પ્રયત્નો કર્યા એ પ્રયત્નો કેવા રહ્યા નિષ્ફળ ડોબરેનરના પ્રયત્નો કેવા રહ્યા નિષ્ફળ ત્યારબાદ શરૂઆત કરી ન્યુલેન્ડે ત્યારબાદ કોણ શરૂઆત કરી ન્યુલેન્ડે જાણીતા અને ડોબરેનના પ્રયાસોએ બીજા રસાયણશાસ્ત્રીઓએ તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય દળ સાથે સંબંધ સ્થાપવા માટે પ્રોત્સાહિત કર્યા એટલે કે ડોબરેનરે જે પ્રયત્નો કર્યા હતા એના પ્રયાસો બીજા રસાયણશાસ્ત્રીઓ જે પ્રયોગ કરવાના હતા તેમના ગુણધર્મો તેમના પરમાણ્વીય દળ સાથે સંબંધ સ્થાપવા માટે પ્રોત્સાહિત કર્યા ભાઈ આણે કામ કર્યું છે બરાબર એને 9 સુધી સફળતા મળી છે આ નિયમ એણે અપનાવ્યો છે તો ચાલો ને આપણે એ જ નિયમ પ્રમાણે બીજું કામ કરીએ તો પ્રોત્સાહન મળ્યું ને શું મળ્યું પ્રોત્સાહન કોને બીજા વૈજ્ઞાનિક કોના આધારે કે ડોબરેનરે જે 9 તત્વોની ગોઠવણી કરી હતી એ 9 તત્વોની ગોઠવણી કરવામાં એ સફળ રહ્યા તો એના પ્રયાસો છે એ બીજા વૈજ્ઞાનિકોને શું કર્યું પ્રોત્સાહિત કર્યું 1866માં અંગ્રેજ વૈજ્ઞાનિક જ્હોન ન્યુલેન્ડે જાણીતા તત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા તેમણે સૌથી ઓછા પરમાણ્વીય દળ ધરાવતા તત્વોને હાઇડ્રોજનથી શરૂઆત કરી અને 56મા તત્વ થોરિયમ સુધી તેણે પૂર્ણ કર્યું ડોબરેનરે કેટલા તત્વો ગોઠવ્યા હતા કેટલા કયો નિયમ અપનાવ્યો હતો તત્વના પરમાણુ દળના ચડતા આ જ નિયમ કોણે અપનાવ્યો ન્યુલેન્ડે કોણે અપનાવ્યો ન્યુલેન્ડે પણ કેટલા સુધી 56 તત્વો
કેટલા સુધી 56 તત્વો અને ક્યાંથી આને શરૂઆત કરી હાઇડ્રોજન તત્વોથી શરૂઆત કરીને કેટલા તત્વો સુધી થોરિયમ તત્વો સુધી એને 56 પરમાણુ અને તત્વોની ગોઠવણી કરી તેમણે જોયું કે પ્રત્યેક આઠમા તત્વના ગુણધર્મ પ્રથમ તત્વના ગુણધર્મને મળતા આવે છે અને 56 તત્વો ગોઠવ્યા પહેલો તત્વ ગોઠવ્યો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો સાતમો ગોઠવ્યો પછી આઠમો તત્વ લીધો ત્યારે આઠમા તત્વના ગુણધર્મ અને પહેલા તત્વના ગુણધર્મ બંને કેવા હતા સરખા એટલે એને શું કર્યું આઠમા તત્વને પહેલા તત્વની નીચે મૂકી આઠમા તત્વને શું કર્યું પહેલા તત્વની નીચે મૂકી દીધું એટલે આ પ્રમાણે પ્રત્યેક આઠમા તત્વના ગુણધર્મ એટલે 56 તત્વો ગોઠવ્યા એમાંથી આઠમો તત્વ આવે એટલે એને ફરી પાછો ક્યાં મૂકવાનો એને ક્યાં મૂકવાનો માનો કે સાત વિદ્યાર્થીઓને હું ગોઠવો નવ બેન્ચ છે તો દસમો વિદ્યાર્થી ક્યાં પહેલી બેન્ચ ફરી પાછો નવ ગોઠવાય તો અહીંયા કયો વિદ્યાર્થી આવશે નવ ગોઠવાણ દસમો વિદ્યાર્થી અહીંયા પછી કેટલા ગોઠવાશે આઠ ગોઠવાશે અહીંયા કયો નંબર આવશે ઓગણીસ કયો નંબર આવે ઓગણીસ તો એક નંબર પછી દસ નંબર ઓગણીસ નંબર આ ત્રણેયના ગુણધર્મો કેવા એક સરખા ત્રણેયના ગુણધર્મો કેવા એક સરખા તો ન્યુલેન્ડે જે ગોઠવણી કરી હતી ન્યુલેન્ડની ગોઠવણી પ્રમાણે એક થી સાત તત્વો એને ક્રમમાં ગોઠવે પછી જેવો આઠમો તત્વ લેવા જાય તો આઠમો તત્વના ગુણધર્મો કોના જેવા હતા પહેલા પછી દસમા તત્વના ગુણધર્મો બીજા છે અગિયારમા તત્વના ગુણધર્મો બીજા છે આ રીતે બધા લાઈનમાં ગોઠવતા ગયા બરોબર પછી સાત દુ ચૌદ ને પંદરમો તત્વ આવે એટલે ફરી પાછું એને ક્યાં મૂકે પહેલા જ તો આવી રીતે આઠ તત્વોની ગોઠવણી થઈ સોરી સાત તત્વોની ગોઠવણી કેટલા તત્વોની ગોઠવણી થઈ સાત તત્વો અને આ સાત તત્વોની ગોઠવણી થઈ એટલે એણે આઠમાં ગોઠવાણ એટલે આઠનો તત્વનો ગુણધર્મ પહેલા જેવા હતા માટે એણે અષ્ટકનો નિયમ લાગુ કર્યો કયો નિયમ લાગુ કર્યો અષ્ટક બરાબર એટલે એ અષ્ટકનો નિયમ લાગુ કર્યો જે ન્યુલેન્ડના અષ્ટકના નિયમ તરીકે ઓળખાય ડોબરેલરની શું હતી ન્યુલેન્ડનો અષ્ટક નિયમ એટલે ડોબરેલરે ત્રણ તત્વોને ગોઠવ્યા હતા જ્યારે ન્યુલેન્ડે આઠ તત્વોને ગોઠવ્યા છે એટલે ન્યુલેન્ડના અષ્ટકના નિયમ તરીકે જાણીતો થયો અને ન્યુલેન્ડના અષ્ટકમાં લિથિયમ અને સોડિયમના ગુણધર્મો સમાન હતા સોડિયમ લિથિયમ પછીનું આઠમું તત્વ છે આ જ રીતે બેરિલિયમ અને મેગ્નેશિયમ એકબીજાને મળતા આવે છે અને ન્યુલેન્ડના અષ્ટકના મૂળ સ્વરૂપનો એક ભાગ કોષ્ટકમાં આવેલો છે એટલે સૌથી પહેલો કોના ગુણધર્મો સમાન હતા લિથિયમ અને સોડિયમના ગુણધર્મો સમાન હતા ત્યારબાદ બેરિલિયમ અને મેગ્નેશિયમ ત્યાં અંડરલાઈન કરો કોના કોના ગુણધર્મો સમાન હતા પછી ડોબને ડોબરે ન્યુલેન્ડે કયો નિયમ અપનાવ્યો પરમાણુકીય દળના ચોરી ગોઠવણી કઈ રીતે કરી પરમાણુય દળના ચોથા ક્રમમાં કેટલા તત્વો ગોઠવે એને 56 બરાબર અને ડોબરેનરે 9 ડોબરેનરે કેટલા તત્વો ગોઠવ્યા હતા 9 ન્યુલેન્ડે 56 56 માં સૌથી પહેલો તત્વ છેલ્લો થોરિયમ છેલ્લો કયો થોરિયમ અને કેટલા તત્વો એને ગોઠવા એક જ સમૂહમાં 8 આઠ તત્વો ગોઠવવા માટે એને કયો નિયમ અપનાવ્યો કયા બે તત્વોના ગુણધર્મો સમાન લિથિયમ અને સોડિયમ બંનેના ગુણધર્મો સમાન હતા પરિણામે લિથિયમને સોડિયમ પછી ગોઠવ્યું લિથિયમને ક્યાં ગોઠવ્યું સોડિયમ પછી અને બેરિલિયમ અને મેગ્નેશિયમ એકબીજાને મળતા આવતા હતા બરાબર હવે એની જે મર્યાદાઓ છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈએ.